નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અરવલ્લી જિલ્લા વિશે માહિતી મેળવીશું. તો અરવલ્લી જિલ્લામાં આપણે જોઈશું કે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક શું, તેના પ્રાચીન નામો કયા છે, તેમાં કેટલા તાલુકાઓ આવેલા છે, તેની વિશેષતાઓ કઈ છે, તેમાં જોવાલાયક સ્થળો, તેની નદીઓ, ઉદ્યોગો વગેરે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. મિત્રો, અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લો એ સાબરકાંઠા જિલ્લામાંથી અલગ કરવામાં આવેલો છે. તો એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો 15 ઓગસ્ટ 2013 ના રોજ, બરાબર છે, 15 ઓગસ્ટ 2013 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સાબરકાંઠા જિલ્લામાંથી આ જિલ્લો અલગ કરવામાં આવ્યો હતો. એ વખતે 7 જિલ્લાઓને અલગ બનાવવામાં આવેલા હતા, જેમાંથી એક હતો અરવલ્લી જિલ્લો, બરાબર છે. ત્યારબાદ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લોના ક્ષેત્રફળ જોઈએ તો 3,217 ચોરસ કિલોમીટરમાં આખો અરવલ્લી જિલ્લો એ વિસ્તરાયેલો છે. અને તેના શું કહેવાય, વસ્તીની વાત કરીએ તો 10,51,745, બરાબર છે, અરવલ્લી જિલ્લાની આ ટોટલ વસ્તી છે. ત્યારબાદ અરવલ્લી જિલ્લાની આપણે સરહદોની વાત કરીએ તો કયા જિલ્લાની સરહદો અરવલ્લી જિલ્લાને સ્પર્શે છે? તો ઉત્તરમાં જોઈશું તો રાજસ્થાન રાજ્યની સરહદ છે. ત્યારબાદ પૂર્વમાં જોઈશું તો મહીસાગર જિલ્લો છે. દક્ષિણમાં ખેડા અને ગાંધીનગર જિલ્લો. ત્યારબાદ પશ્ચિમમાં સાબરકાંઠા જિલ્લાની સરહદ અરવલ્લી જિલ્લાને સ્પર્શે છે. આમ અરવલ્લી જિલ્લાને 1 રાજ્ય અને 4 જિલ્લાઓની સરહદો સ્પર્શે છે. ત્યારબાદ અરવલ્લી જિલ્લામાંથી હાથમતી નદી છે, મેશ્વો નદી, માઝમ અને વાત્રક. આમ આ 4 નદીઓ એ અરવલ્લી જિલ્લાની મુખ્ય નદીઓ ગણવામાં આવે છે, બરાબર. અહીંયા માઝમ નદી ઉપર માઝમ ડેમ બાંધવામાં આવેલો છે અને હાથમતી નદી ઉપર હાથમતી બંધ બાંધવામાં આવેલો છે, જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે, બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક અને તેના તાલુકાઓની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? મોડાસા. અને તેના તાલુકાઓ કેટલા છે? 6 છે. એમાં એક છે મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ, ભિલોડા. આમ આ 6 એ અરવલ્લી જિલ્લાના મુખ્ય તાલુકો ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ત્યાં મોડાસા વિશે આપણે થોડું જાણીએ તો મોડાસાનું પ્રાચીન નામ શું હતું? મોડકવાસ. અને એવું કહેવામાં આવે છે કે 15મી સદીમાં કવિ પદ્મનાભે કન્હાડે પ્રબંધમાં રાજા બતડનું મહુડાસુ નામનો ઉલ્લેખ કર્યો છે, બરાબર છે. ત્યારબાદ શામળાજી વિશે આપણે જોઈએ તો શામળાજીનું પ્રાચીન નામ શું છે? ગદાધરપુરી, જે મેશ્વો નદીના કિનારે આવેલું છે. મિત્રો, આ જેટલા બી પ્રાચીન નામ હું તમને બતાવું છું તે તમે ધ્યાન રાખજો, કેમ કે પરીક્ષામાં બેઠા સવાલો પૂછાતા હોય છે. અને બીજું કે કઈ નદીના કિનારે કયું શહેર અથવા તો કયો તાલુકો આવેલો છે તે પણ તમે ધ્યાન રાખજો કે શામળાજી એ કઈ નદીના કિનારે આવેલું છે, તો મેશ્વો નદીના કિનારે. ત્યારબાદ મેશ્વો અને પિંગલા નદીના સંગમને શું કહેવામાં આવે છે? નાગધરા કહેવાય છે, બરાબર છે. અને અહીંયા ગદાધરપુરી નામે જાણીતું નગરમાં વિષ્ણુની ગદા ધારણ કરેલી એક મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી છે. અને આ મંદિરનું બાંધકામ એ ચૌલુક્ય શૈલીમાં થયેલું છે, બરાબર છે. અને અહીંયા શ્યામલ વન પણ અહીંયા જોવાલાયક છે. ત્યારબાદ મહાદેવ ગામ અને બાકરોલ, બરાબર છે. તો આખા ભારતમાં દિલ્હીના રાજઘાટ સિવાય રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ મહાદેવ ગ્રામ ખાતે આવેલું છે, જે મેશો અને ઝુમ્મર નદીના સંગમ સ્થાને હાથિયા ડુંગર પર આવેલું છે. તો આ મોસ્ટ આઈએમપી કહી શકાય. તો તમે ધ્યાન રાખજો કે આખા દેશમાં રાજઘાટ, દિલ્હીના રાજઘાટ સિવાય બીજે ક્યાંય મહાત્મા ગાંધીનું
સમાધિ સ્થળ હોય તો એ ગુજરાતમાં આવેલું છે, જે અરવલ્લી જિલ્લાના કયા મહાદેવ ગ્રામ ખાતે હાથિયા ડુંગર ઉપર આવેલું છે. તો આ તમે યાદ રાખજો મિત્રો. આ વિડીયોને તમે PDFમાં ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા આઈ બટન પર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો દેવની મોરી. તો શામળાજી પાસે આવેલા દેવની મોરી એ ખાતે ક્ષત્રપકાળનો બૌદ્ધ સ્તૂપ, જેને ઇટેરી સ્તૂપ કહેવામાં આવે છે, અને અહીંયા બુદ્ધની પ્રતિમા પણ અહીંયા મળી આવેલી છે. તો આ તમે યાદ રાખજો કે ઇટેરી સ્તૂપ ક્યાં મળી આવેલો છે, તો દેવની મોરી ખાતે, જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે, બરાબર છે. ત્યારબાદ ભિલોડા વિશે જોઈએ તો દિગંબરના જૈન તીર્થો માટેનું સ્થળ છે, જૈનો માટેનું એક તીર્થ સ્થળ છે, જ્યાં કીર્તિસ્તંભ સાથેનું જૈનાલય પણ અહીંયા આવેલું છે. અને ઝાંઝરીની વાત કરીએ તો બાયડ તાલુકાના ડાભા ગામ પાસે ગંગેશ્વર મહાદેવ પાસે એક નાનકડો બંધ આવેલો છે, ધોધ આવેલો છે, જે જોવાલાયક છે. ત્યારબાદ આગળ જોઈએ તો અરવલ્લી જિલ્લાની મુખ્ય નદીઓની વાત કરીએ તો માઝમ, મેશ્વો, વાત્રક અને હાથમતી, આમ આ ચાર નદીઓ એ અરવલ્લી જિલ્લાની મુખ્ય નદીઓ ગણવામાં આવે છે. ત્યારબાદ તેની સિંચાઈ યોજનાની વાત કરીએ તો હાથમતી બંધ ઉપર હાથમતી નદી ઉપર હાથમતી બંધ, જે ફતેપુરા ગામ ભિલોડા ખાતે આવેલું છે. ત્યારબાદ માઝમ બંધ એ માઝમ નદી ઉપર મોડાસા ખાતે આવેલું છે, અને શ્યામ સરોવર બંધ એ શામળાજી ખાતે મેશ્વો નદી પર બાંધાયેલો છે. ત્યારબાદ વાત્રક બંધ એ વાત્રક નદી ઉપર માલપુર પાસે બાંધેલો છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે, તો અહીંયા મોડાસા ખાતે લાકડાના ફર્નિચરનો વિકાસ થયેલો છે. ત્યારબાદ ખનિજની વાત કરીએ તો શામળાજીના ડુંગરોમાંથી બાંધકામ માટેના પથ્થરો અહીંયા મળી આવેલા છે, અને ફાયર ક્લે પણ અહીંયા મળી આવે છે. ત્યારબાદ મેળાની વાત કરીએ તો શામળાજીનો મેળો એ કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે, જે આદિવાસીનો મેળો તરીકે પણ ઓળખાય છે. તો આ તમે યાદ રાખજો કે શામળાજીનો મેળો ક્યારે ભરાય છે, તો કાર્તિકી પૂર્ણિમાના રોજ, જે આદિવાસીઓનો મોટો આદિવાસીઓનો મેળો છે. ત્યારબાદ આગળ જોઈએ તો વાવ, કૂવા, તળાવ અને કુંડ. તો અહીંયા હીરા વાવ એ મોડાસા ખાતે આવેલું છે, હીરુ વાવ, વણઝારી વાવ એ મોડાસા ખાતે આવેલું છે, કરમાબાઈનું તળાવ એ શામળાજી ખાતે આવેલું છે. અને મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, આ વિડીયોને તમે PDFમાં ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા એક લિંક આપેલી છે, જે મારી વેબસાઇટની છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.